नमस्ते बाळ मित्रों, हूँ वकाणी मीरा। आजे विषय अंग्रेजी यूनिट 3 गुजराती अल्फाबेट्स एमा एक्सरसाइज एटले कि स्वाध्याय करवानो छे। एमा प्रश्न नंबर 1, नीचेना गुजराती मूळाक्षरो माटे क्या अंग्रेजी मूळाक्षरो वपराय ते लखो। तो बाळ मित्रों, अहीं मैं सौथी पहला लिख्युं छे ख। तमे जोई शको छो कि ख छे ए खोड़ो छे, नीचे जो थोड़ो लीटो छे एटले के खोड़ो, खोड़ो एटले के अर्धो अक्षर छे। एटले अगाउना वीडियो में मैं तमने शीख्युं हतुं के खोड़ो होय त्यारे पाछड़ ए छे ए आवे नहीं, तो ख नो थाय के एच, म नो एम, ण नो एन, ध नो डी एच, त्यार पछी भ नो बी एच, ह नो एच, द नो डी, थ नो टी एच, र नो आर, श नो एस एच, स नो एस, च नो सी एच। बाળ મિત્રો, આ બધું છે એ તમે તમારી નોટમાં લખજો। પ્રશ્ન 2, નીચેના યોગ્ય જોડકા જોડો। અહીંયા આપેલા છે બાળ મિત્રો, સી ડબલ એચ એને છ સાથે જોડો, ત્યાર પછી ટી એચ એને ઠ સાથે જોડો, પી એચ એને ફ સાથે જોડો, જી એન એને જ્ઞ સાથે જોડો। ત્યાર પછીનું જોડકું જોઈએ, કે એચની સાથે ખને જોડો, વાયની સાથે યને જોડો, એલની સાથે લને જોડો, ઝેડની સાથે જને જોડો। બાળ મિત્રો, આ બધા જોડકા છે તમે સ્ટોપ કરી અને તમારે બધાએ તમારી બુકમાં લખવાના છે। ત્યાર પછીનું જોડકું જોઈએ, તની સાથે ટીને જોડો, છની સાથે સી ડબલ એચને જોડો, પની સાથે પીને જોડો, નની સાથે એનને જોડો। ત્યાર પછીનું બીજું જોડકું જોઈએ, જે સાથે જને જોડો, આર સાથે રને જોડો, કે સાથે કને જોડો, ટી સાથે તને જોડો। બાળ મિત્રો, અહીંયા જે આ બધા અક્ષરો જે છે, ર, ઝ, ત અને ક, એ બધા અક્ષરો છે એ ખોડા છે એટલે કે અડધા છે, એટલા માટે કે જે છે એની પાછળ એ સ્વર છે એ નથી લાગતો। જો બાળ મિત્રો, ર આખો હોય તો ર વત્તા અ હોય તો આપણે જેની પાછળ એ લગાડી શકીએ, નહીંતર જનો ખોડો એટલે કે અડધા જનો છે એ ખાલી જે જ થાય। ત્યાર પછીનું જોડકું, દ ને ડી સાથે જોડો, જ ને જે સાથે જોડો, મ ને એમ સાથે જોડો, વ ને વી સાથે જોડો। બાળ મિત્રો, અહીંયા આપણે ઘણા બધા જોડકા જોયા, તો હવે આ જોડકા છે એ અહીંયા આપણે છે એ પૂર્ણ કરીએ છીએ, અને આવા ઘણા બધા જોડકા તમે આડાવાળા લખીને પણ તમારી નોટમાં કરી શકો છો। ત્યાર પછી બાળ મિત્રો, પ્રશ્ન નંબર 3, નીચેના ગુજરાતી મૂળાક્ષરો માટે ક્યાં અંગ્રેજી મૂળાક્ષરો વપરાય છે તે લખો। હવે બાળ મિત્રો જુઓ, અહીંયા બધા તમને સ્વર આપેલા છે, અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઔ, ઔ, અમ અને અહા। તો બાળ મિત્રો, આ છે મૂળાક્ષરો, એ બધા મૂળાક્ષરો છે એના આપણે અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે। તો બાળ મિત્રો, સૌથી પહેલા છે એ અ, તો કે અનો શું થાય, તો કે અનો એ થાય। તમારે પણ મારી સાથે સાથે લખતું જવાનું છે,
तो त्यार पछी आ तो आनो शुं थाय तो के आनो ए पण थाय अने डबल ए पण थाय त्यार पछी ई तो ई नो आई थाय त्यार पछी ई तो ई नो डबल ई थाय त्यार पछी ऊ तो ऊ नो यू थाय अने मोटो तो एनो डबल ओ थाय ए तो एनो ई थाय ए तो एनो ए आई थाय ओ नो ओ थाय त्यार पछी औ औ नो ए यू थाय अने त्यार पछी अम तो अम नो ए एम पण थाय अने ए एन पण थाय अने त्यार पछी छेलू अहा अहा नो थाय ए एच। तो बाळમિત્રો આ બધા જે આપણા સ્વર છે એના અંગ્રેજી મૂળાક્ષરો મેં તમને શીખવ્યા। ત્યાર પછી આગળનો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો, એમાં એ ઓ ઈ આ અને અમ આપેલું છે, તો ભાઈ એનો શું થાય? તો કે એનો ઈ થાય। તો આપણે આવી રીતે આમ જોડવાનું છે। ત્યાર પછી ઓ નો શું થાય? તો કે ઓ નો ઓ થાય। ઈનો શું થાય? તો કે ભાઈ ઈનો ડબલ ઈ થાય। ત્યાર પછી આનો શું થાય? તો કે આનો ડબલ એ થાય। અમનો શું થાય? તો કે એ અમનો ભાઈ એ એમ થાય। ત્યાર પછીનું આ જોડકું છે એ વ્યંજનનું જોડકું છે। જો ક ન ધ અને ઘ, બાળમિત્રો આ બધા જે વ્યંજન છે એ ખોડા એટલે કે અડધા અક્ષર છે। તો હવે કનો શું થાય? તો આપણે આ લાઈનમાંથી શોધવાનું છે કે કનો શું થાય। તો કનો એ થાય। તો અહીંયાથી આવી રીતે લીટી કરવાની છે અને તમારે બધાએ તમારી બુકમાં બધા જોડકા લખવાના છે। ત્યાર પછી નનો શું થાય? તો કે નનો એન થાય। અને ઘનો ધનો શું થાય? તો કે ભાઈ ધ છે ધજાના ધનો ડીએચ થાય। અને ત્યાર પછી ઘ ઘરનો ઘ, તો ઘનો શું થાય? તો કે એ ઘનો છે ઈ જી એચ થાય। આ જોડકા છે એ અહીંયા આપણે આ જોડકું કર્યું। હવે ત્યાર પછી બીજું જોડકું કરીએ। ત્યાર પછી આપણે નવું જોડકું જો વ્યંજનનો જોડકો જોવાનું છે। તો એમાં જ સ ળ ય અને ભ આપેલા છે, તો એના અંગ્રેજી મૂળાક્ષર શું થાય? એ સામે આપેલા છે એ આપણે શોધવાના છે। તો બાળકો જ નો શું થાય? તો કે જ નો જે થાય। ત્યાર પછી સ નો શું થાય? તો કે એ સ નો એસ થાય। અળ નો શું થાય? તો કે અળ નો એલ થાય। ત્યાર પછી ય નો શું થાય? તો કે એ અડધા ય થોડા ય નો વાય થાય। ત્યાર પછી છેલ્લો વધ્યો આપણે વ, તો કે વનો શું થાય? તો વનો છેલ્લો વધ્યો અહીંયા વી થાય। બાળમિત્રો આપણે આ પ્રકર આ યુનિટ જે છે યુનિટ 3 એમાં ઘણા બધા જોડકા જોયા। અહીંયા આપણે આ યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ। આવતા લેક્ચરમાં હું તમને યુનિટ 4 વિશે માહિતી આપીશ।
थैंक यू।